તે જાણવા માટે એક ખાસ સંશોધન થયું હતું અને જેના આધાર પર જ પીળા લાલ સફેદ લીલા વાદળી બ્લેક એવા કલરના ટોપીઓ પહેરી હોય ત્યારે તમારી વિચાર શક્તિ કેવી હોય છે તેના વિશે આ એક ઇનોવેશન તમારા માટે રજૂ કરીએ છીએ એડવર્ડ બોનનું દ્રઢ માનવું છે કે સર્જનાત્મક ચિંતન આકાશમાંથી ટપકતું નથી તે અમુક વ્યક્તિઓનો ઇજારો પણ નથી સર્જનાત્મક ચિંતન એક કુશળતા જેને આપણે સાયકલિંગ સ્વિમિંગ ક્રિએટિવ ગણાતી રેસલિંગ જેમ પ્રયત્ન દ્વારા જ મેળવી શકાય છે ચિંતન કરવા માટે પણ તમારે અમુક બાબતો શીખવી પડે છે અને તે પ્રેક્ટિસ પણ કરવી પડે છે વોનો કહે છે સર્જનાત્મક ચિંતન માટે ઊંચી કે મધ્યમ બુદ્ધિ કે આઈક્યુ અનિવાર્ય નથી સમાજમાં ઘણા બુદ્ધિશાળી માણસો કાર્યકુશળ હોય છે પરંતુ બુદ્ધિશાળી માણસો સર્જનાત્મક જ હોય તેવું હંમેશા બનતું નથી બુદ્ધિ શક્તિ અને સર્જનાત્મક શક્તિ બે જુદી જુદી બાબતો છે સિખ સેન્સ થિંક હેડ સર્વ રાહી ચિંતન માટે જુદા જુદા રંગની ટોપીઓ સર્જનાત્મક વિચાર એડવર્ડ બોને ઓગણીસો માં રજૂ કર્યો હતો એક કઠિન સમસ્યાને ઉકેલવા માટે કે કોઈ નવા વિચાર અને સર્જન માટે છ મેનેજમેન્ટની ટીમ મળી અને મીટિંગમાં દરેક જણને વિષય ના દરેક પાસાને મુદ્દા પર ચર્ચા કરો તેના બદલે બહેનોએ સર્વગ્રાહી ચિંતન માટે છ હેડ્સ નવા વિચારની કલ્પના કરી આ મિટિંગમાં દરેક વ્યક્તિને જુદા જુદા રંગની હેડ્સ પહેરાવી અને તે પ્રમાણે પ્રોબ્લેમ સોલ્વ કે ક્રિએટિવ અને અન્ય ક્ષેત્રમાં પોતાનો વિચાર રજૂ કરવા કરવા માટે કહ્યું ખાસ કરીને તેમને આજે પહેરાવવામાં આવેલી હતી હેટ એમાં સફેદ લાલ કાળા પીળા લીલો અને ભૂરા કલરની એમ છ જાતની હતી દરેક વ્યક્તિએ જે રંગની ટોપી પહેરી હતી તે પ્રમાણે જ મીટિંગમાં પોતાનો ફાળો આપવાનો અને રંગની મર્યાદાને ઓળંગવાનું નહીં પણ કહેવામાં આવ્યું હતું સફેદ ટોપીની વાત કરીએ તો તે માહિતી પ્રિન્ટ આઉટ અને અન્ય આંકડાઓ સાથે છે તેનું મુખ્ય કામ માહિતી મેળવવાનું સફેદ ટોપી હંમેશા એક આપણે આ બાબતમાં શું જાણીએ છીએ વધારાની માહિતી મેળવવા શું કરીશું માહિતી માં શું ખૂટે છે આપણને જે માહિતી જોઈએ તે ક્યાંથી મળી છે દરેક દરેક સભા માટે જે માહિતી હોય તેનું મિટિંગમાં રજૂઆત કરે છે લાલ ટોપી તેની લાગણી ઉર્મિઓ વગેરે સાથે સંબંધ ધરાવે છે તેમાં વ્યક્તિની માહિતી નહીં પરંતુ લાગણી અને સૂઝ રજૂ કરે છે તે તેઓ હંમેશા આ વિચાર મને જરાય ગમ્યો નહીં મારી લાગણી એવી છે કે આ બાબતમાં આપણે કદાપી સફળ થઈશું નહીં અત્યારે જે ચર્ચા થઈ રહી છે તે આપણા સમયનો દુરુપયોગ છે મને ઊંડે ઊંડે એમ લાગે છે કે ભાવ વધારાથી આપણું બજાર નષ્ટ થઈ જશે મને એમ લાગે છે કે આ વ્યક્તિ કંપનીને ઉપયોગી સાબિત થશે મને લાગે છે કે આ નિર્ણય પાછળ ઓફિસ પોલિટિક્સ છે લાલ હેઠ સભા સભાસદે પોતાની આવી લાગણી વ્યક્ત કરી હતી કાળી ટોપી વિશે વાત કરીએ તો આ ટોપી પહેરનાર ક્રિટિકલ થિંકિંગ એટલે કે આલોચનાત્મક ચિંતન કે આલોચનાત્મક નિરીક્ષણ કરતા હોય છે આલોચનાત્મક ચિંતનમાં કંપનીની મિશન સાથે આ નિર્ણય બંધ બેસતો નથી આપણી વ્યૂહરચના હરીફની વ્યૂહરચના કરતાં જુદી નથી કંપની નવી પ્રોડક્ટ શોધવા માટે આપણું અને અને એ આર એન્ડ ડિપાર્ટમેન્ટની ક્ષમતા નથી આમ કરશો તો બીજા અનેક નવી અણધારી મુશ્કેલીઓ આવશે તેમ હોય છે જ્યારે પીળી ટોપીની વાત કરીએ તો પીળી ટોપીમાં આશાવાદી દષ્ટિબિંદુ રજૂ થતું હોય છે દરેક બાબતમાં હકારાત્મક જોવાની બાબત હોય છે તેની મુખ્ય ચિંતન તેની મુખ્ય વાત એવી હતી કે કંપનીના મૂલ્યાંકન કરવું જોઈએ કંપનીમાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ તે કઈ રીતે સારી બાબતે ખોળી કઢાય તે બાબતને રજૂ થઈ હતી લીલી ટોપી લીલી ટોપીમાં કુદરતના લીલા રંગની જેમ જ વિકાસ ઝાડની નવી નવી ડાળીઓ અને નવા પાંદડા તે જ રીતના તેમની વિચારસરણી હતી કુદરતના લીલા રંગની સર્જનાત્મક સૂચવે છે તેમ અહીંયા પણ વ્યક્તિએ વિકાસની વાત કરી હતી અને કંપનીને કઈ રીતે આગળ લઈ જવા તેના માટેના સૂચનો કર્યા હતા જ્યારે ભૂરી ટોપી આકાશ ભૂરા રંગનું હોય છે અને તેનામાં ચર્ચામાં ફોકસ રહે છે કે તે છે ટોપી વાળાને ચર્ચામાં અનુકૂળ પણ નક્કી કરે છે તે સૂચવે છે કે ધોળી ટોપી પહેરવાવાળા હવે વાળા કરે અને તે પછી લાલ ટોપીવાળા પોતાની રજૂઆત કરે અને ત્યારબાદ તે પોતાની રજૂઆત કરશે આમ હંમેશા તેઓ ઊંચાઈ અને અને તેમજ ચર્ચાઓ માટેનું હંમેશા કેન્દ્ર રહેતા હોય છે એડવર્ડ બોનેને સિક્સ હેડ્સ થિંક જગતમાં પ્રખ્યાત થઈ અને અમેરિકા યુરોપને વિરાટ કંપનીઓ તેનો ઉપયોગ પણ અત્યારે કરી રહી છે તો દર્શક મિત્રો જોયું ને કે સિક્સ હેટ થિયરીથી કંપનીના વિચારો એટલે કે કંપનીમાં બેઠેલા લોકોના વિચારો કેવી રીતના બદલાય છે તેના ઉપર આ ખાસ ચર્ચાનો વિષય હતો તો દર્શક મિત્રો આવી જ કંઈક બીજી રજૂઆત સાથે આપને ફરી મળીશું મને આપો રજા નમસ્કાર